માં પ્રગટેલા પુરુષોત્તમ શ્રી ગુસાઈજીને જોયા ત્યારે ઇન્દ્રને બહુ આનંદ થયો. કેમ? તમે વિચાર કરવા લાગ્યો ઇન્દ્ર કે જ્યારે જ્યારે ભગવાન બ્રાહ્મણ કુળમાં આવે છે ને ત્યારે મારું ઐશ્વર્ય વધી જાય. જુઓ ને, આ બલિરાજા બધું જ લઈ ગયા હતા અમારું, પણ પાછા વામન બનીને ભગવાન આવ્યા તો પાછું અમારા સ્વર્ગનું બધું જ, સ્વર્ગનો વૈભવ પાછો પડ્યો ને મારું ઐશ્વર્ય વધી ગયું. આજે ફરી બ્રાહ્મણ કુળમાં પ્રભુ પધાર્યા છે એટલે મારું ઐશ્વર્ય અધી વધશે, એટલા માટે ઉપર ઇન્દ્રાદિક દેવ. એટલે ઇન્દ્રાદિક દેવોને પ્રસન્નતા થઈ. આ બ્રહ્મા મહાદેવ મુનિ હરખિયા વરખિયા કુસુમ સમૂહ આ મોહ ટાળ્યો જગત ના જીવ. બ્રહ્માજી પ્રસન્ન થયા, મહાદેવજી પ્રસન્ન થયા, કુસુમનો વર્ષા કરવા લાગ્યા, પુષ્પ વર્ષા કરવા લાગ્યા અને જગતના જીવનો દ્વંદ ટાળ્યો છે. અને આગળ વર્ણન કરતા સિદ્ધ ગંધર્વ ગુણી અપ્સરા ઉલટિયા બ્રાહ્મણો આવીને વેદના દાન કરવા લાગ્યા. કરે રે ભયા ભલા નિર્ઘોષ, સુંદર નિર્ઘોષ કરી રહ્યા છે. આ ઘોષમતી ભગવતી વેદતા અને વૈષ્ણવ એકબીજાને વધાઈ આપતા ગળે મળે છે. વધાઈ છે, વધાઈ છે. શ્રી વલ્લભને ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે, એકબીજાને ભેટે છે, વધાઈ આપે છે. આ વેદ વિધ કૃત્ય સર્વે કીધા દીધા બહુ પેરે ગૌદાન. અને જેટલા વેદમાં કૃત્યો કયા છે મહાપ્રભુજી, વેદ વિહિત બધા જ કૃત્યો કર્યા છે અને ગૌદાન મહાપ્રભુજીએ કર્યું છે. આપણે ત્યાં કોઈ પણ સારો પ્રસંગ હોય, હું તો હંમેશા કહું જીવનમાં એક વાર દરેક વૈષ્ણવે ગૌદાન જરૂર કરે. કદાચ ગૌદાન ન કરી શકો તો જ્યાં ગૌશાળા ચાલતી હોય ત્યાં ગાય માટે યથાશક્તિ કંઈ પણ કરવું, પણ વૈષ્ણવે ગૌદાન જરૂર જીવનમાં, ગાયની સેવામાં જરૂર ભાગ લેવો. અને આ માનસુ સ્વજન સંતોષિયા, અને જે સ્વજનો આવ્યા છે બધાને ખૂબ સન્માન આપી રહ્યા છે, આનંદ આપી રહ્યા છે, બધાને આમંત્રિત કરી રહ્યા છે. ગુસાઈનું પ્રાગટ્ય Yeah.
साधु सर्वे मड़िया मड़िया ते मा हो मा आ उत्साह भर्या को कोने जाने नहीं एवा आनंद मा छे सुध न पड़े को काहू की नारी ब्रज भयो बहर के पूत जब ये बात सुनी आनंदे सब लोग गावत गणित गुनी चारे बाजू एवो आनंद व्यापो छे आ सुखदेव सबळ आनंदिया सुखदेव जी ने कोने कोने आनंद थयो केवा सुत मागत बंदी जन साधु आदि बधा ज आवी रह्या छे कोण आव्यु तो के सुखदेव जी आव्यो आ सुखदेव सबळ आनंदिया वंदिया श्री वल्लभ जी ना चरण अने महाप्रभु जी ने आवीने बधाई आपी आ गिरिधरण श्री भागवत मारू निरखशे कहूं के भागवत जी ना अर्थो तो बधाए खूब कर्या पण जे अर्थ हूं केवा मांगतो हतो ए अर्थ कोई ए न कर्यो पण हवे आनंद नंदन प्रगट थया छे एटले हूं जे केवा मांगु छु ए हवे गुसाई जी के छे जय आम आ सकल कला कलिकार मन गोपालदास गान करता बोल्या आ सकल कला कलिकार मां कल्पय ध्रुव प्रगटियो आजे आकाज मन वांछित पूरे मां आ तैलंग तिलक त्रिभुवन धरी मणि मरकत धनवान आसमान रूप निरखता कोई नहीं आगणक गर्गादित हाविया भाविया दिए शीश आर जगदीश श्री वल्लभ हेर प्रगटिया आ सकल कला कली काल मा कल्प ध्रुम प्रगटियो आज गोपालदास कहने लगे आ कलयुग मा जरे सर्व साधनो नाश पाव्या छे कोई मार्ग मळतो नथी अने एवामा आ कल्प वृक्ष जेम कोई रेगिस्तान मा जतू होय અને ભારે તડકો હોય આરામ કરવા માટે કોઈ બે મિનિટ બેસવાની કોઈ જગ્યા ન હોય અને એવામાં કોઈને કલ્પ વૃક્ષ ઘટાદાર મળી જાય તેનું કેવું સૌભાગ્ય કહેવાય એમ કલયુગમાં જ્યારે જીવ ભટકી રહ્યો હતો મારું કલ્યાણ સેમા મારું હિત સેમા મારે કોને ભજવું કઈ રીતે ભજવું મારું ઉદ્ધાર સેમા જ્યારે કાંઈ જાણી શકતો નથી સમજી શકતો નથી અને એવા આ સકલ કલા કલી કાલમાં કલ્પ ધ્રુમ પ્રગટ્યો આવે આ તો કલ્પ વૃક્ષ પ્રગટ્યો છે વૈષ્ણવ માટે તો ભાગ્ય એ છે આ શાસ્ત્રોમાં ત્રણ વસ્તુ જે જોઈએ તમને આપે એવી છે એક કામધેનુ બીજું ચિંતામણી અને ત્રીજું કલ્પ વૃક્ષ આ ત્રણમાંથી એક વસ્તુ પણ મળી જાય ને તો જે વિચારો એ મળે વૈષ્ણવ તમે તો ભાગ્યશાળી છો કે આ ત્રણેય તમને મળે છે કામધેનુ કોણ ન જાતું યમ યાતના બેસી જે વિચારો એ સકળા મનોરથો તમારા પૂરા થાય એવા કલ્પ વૃક્ષ એક વસ્તુ મળે તો બધું પૂરું થાય તમને તો ત્રણેય મળ્યા છે આમાંથી કોઈ એકના જન્મ પકડીને જે ઈચ્છશો એ બધુંય પૂરું થશે એટલે કહ્યું આ કાજ મન વાંછિત પૂરવા જે ભાવ કરશો એ પૂરું થશે એકવાર કલ્યાણ ભટ્ટે વિનંતી કરી કૃષ્ણ ભટ્ટે ગુસાઈજીને વિનંતી કરી રોજ ઠાકોરજીની સેવા કરે અને ઠાકોરજીને વિનંતી કરે કૃષ્ણ ભટ્ટ
કે પ્રભુ આપના સેવાનો તો લાભ મળે છે, પણ મારે તો આપના લીલા પલિકર સહિત બ્રજભક્તો સહિત લીલા કરતા આપના દર્શન કરવા છે. અને શ્રીનાથજી બાબા કહે કે તારો અધિકાર નથી. તો સેવા કરતા કરતા કૃષ્ણ ભટ્ટ ઉદાસ રહેવા લાગ્યા. ગુસાઈજીની દ્રષ્ટિ પડી અને કહ્યું, પ્રભુનો દાસ અને એ ઉદાસ, આમ તમારું મુખ કેમ પડ્યું છે, ઉદાસ કેમ છે? ત્યારે હવે હાથ જોડીને વિનંતી કરી કે પ્રભુ મારો મનોરથ પૂરો કરતા નથી. શું છે તારો મનોરથ? કે રોજ પ્રભુને વિનંતી કરું છું સેવા કર્યા બાદ કે પ્રભુ આપના વ્રજભક્તો સહિત લીલા પરિકર સહિત લીલા કરતા આપના દર્શન કરવા છે. હા, તો શ્રીનાથજી બાબા શું કહે છે? શ્રીનાથજી કહે છે કે તારો અધિકાર નથી. અને આમ કહેતા કહેતા આંખો ભરાઈ ગઈ કૃષ્ણ ભક્તિ. ત્યારે ગુસાઈજીએ કહ્યું, અરે શ્રીનાથજી બાબા તો બાળક છે, આવો મારી સાથે. એ તો બાળક છે, તો બોલે, એની કઈ ઊંડા હોય, ચાલ મારી સાથે. અને હાથ પકડીને વૃંદાવનમાં લઈ ગયા. ગીચ ઝાડી હતી અને ગુસાઈજીએ કહ્યું, કૃષ્ણ ઝાડી ખસેડ. અને જ્યાં ઝાડી ખસેડી જોયે તો સૈયાજી ઉપર ઠાકોરજી બિરાજેલા છે, સ્વામીજી ચરણારવિંદ દબાવી રહ્યા છે, અનેક ગોપીજનો આસપાસ છે, કોઈ બીડું અરોગાવે છે, કોઈ પંખો કરે છે, કોઈ ચમર ઢાળે, કોઈ મોરછલ કરી રહ્યું છે. અને આ સકલ પરિકર સહિત શ્રીનાથજી બાબાના દર્શન ગુસાઈજી એમને કર્યા. તો આમ મનવાન છે તો પૂરવા, જે જે મનોરથ હશે એ ગુસાઈજી જરૂર પૂરો કરશે. આપણે તેમના દક્ષિણના એકવાર ગુસાઈજી દક્ષિણમાં પધાર્યા. જેવા જેવા ભક્તોના જે જે મનોરથ હોય ગુસાઈજી પૂરા કરે. ઘણું પધાર્યા છે ભક્તોના મનોરથો પૂરા કરવા. એટલે ગોપાલદાસજી કહ્યું, આ કાજ મન વાંછિત પૂરવા. કેમ પધાર્યા? કે ભક્તોના મનોરથો પૂરા કરવા માટે બીજું કોઈ સમર્થ નથી. કારણ કે જો વસ્તુ જોઈતી હોત ને તો દુનિયામાં આપનારા ઘણાય છે. જો એને સંસાર અને લૌકિક વસ્તુ જોઈતી હોત તો ઘણા બધાની ઉપાસનાથી મળી શકે છે આ બધું. પણ ભક્તોને જોઈએ છે પ્રભુ. વ્રજ ભક્તો, પ્રભુની લીલા, પ્રભુનું વ્રજ એ કોઈ આપવા પ્રભુ સિવાય સમર્થ નથી. એ કેવલ શ્રી વલ્લભ અને ગુસાઈજી આપી શકે છે. જય. એટલે કાજ મન વાંછિત પૂરવા. ગુસાઈજી એકવાર દક્ષિણ પધારે અને ત્યાં સુંદર કથા કહી રહ્યા છે ગુસાઈજી. કથાનો પ્રસંગ નીકળ્યો છે આવનીનો પ્રસંગ. ગુસાઈજી વર્ણન કરી રહ્યા છે અને બધા વૈષ્ણવ બેઠા છે. એક યુવાન પાછળ આવીને બેઠો છે અને ગુસાઈજીની વાણીમાં મોહિત થયો છે. એવી મન લાગી ગયું વાણીમાં. અને ગુસાઈજી વર્ણન કરવા જાય પછી કઈ બાકી રહે? એક વાર વર્ણન કરી રહ્યા હતા યુગલ ગીતની કથાનું અને ગોવિંદ સ્વામીને બાળકો પૂછવા, કઈ કથા, આજે અદભુત યુગલ ગીતની કથા કરી. ત્યારે કહ્યું કે પોતાની કથા પોતે કરવા બેઠા હોય તો પછી બાકી શું રાખે? અને અહીંયા ગુસાઈજી એટલું સુંદર વર્ણન આવનીનું કરી રહ્યા છે કે ઠાકોરજી સાયંકાળ થયો અને વ્રજભક્તોને તાપ થયો. આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા. આખા દિવસનો વિરહ વ્રજભક્તોને થયો. યશોદાજી, નંદ બાબા, વ્રજભક્તોને તાપ થયો છે. પ્રભુ પાછા ક્યારે ગોકુલ પધારશો? સવારથી આ વનમાં પધાર્યા છે. ઠાકોરજીને થયું હવે પાછા જવાનો સમય થયો. કદંબના વૃક્ષ ઉપર ચડી ગયા પ્રભુ. અધર પર વેણું પધરાવીને ઠાકોરજીએ વેણુંનો નાદ કર્યો અને વેણુંનો નાદ આખા વનમાં વ્યાપ્યો. દૂર દૂર ચરતી ગાયોના કાન ઊંચા થઈ ગયા. અરે, વાપસ ગોકુલ મેં જાવે કો સમય હો ગયો. અને દોડતી કૂદતી ગાયો ઠાકોરજીના વૃક્ષની આજુબાજુ વીંટળાઈ ગઈ છે. ઠાકોરજી વૃક્ષ પરથી નીચે ઉતર્યા અને વેણુના સ્વર ભરતા ભરતા આગે ગાય પાછે ગાય ઇત ગાય ઉત ગાય યો યો અટક અટક ચરાવતા ગાયોને લઈ અને ઠાકોરજી પધારી રહ્યા છે ગોકુલ પર. મોટી મોટી ગાયો સોનાના શિંગડાઓ છે, ગળામાં સોનાની ઘંટડીઓ વાગી રહી છે. દોવાનું જે દોરડું હોય નોંધડું એ ઠાકોરજી મસ્તક પર બાંધી દીધું છે. આંબાના મોર લઈને ખોસી દીધા છે. મોરપીછ લઈને મસ્તક પર ખોસ્યા છે. ગુંગરાળા કેસ છે. ગોરજથી મંડિત થયેલું પ્રભુનું શ્રીઅંગ છે. અને ગાયોને હંકારતા હંકારતા પ્રભુ ગોકુલ તરફ આવી રહ્યા છે. અરે, આવું અલૌકિક વર્ણન ત્યારે ગુસાઈજી કરી રહ્યા છે. મુક્ત થઈ ગયું એ યુવાનનું મન
જ્યારે બધી જ લીલાઓ પ્રગટ નેત્રોની આગળ દેખાવા લાગી અને જ્યારે કથાનો વિરામ થયો બધા પોતપોતાના ઘરે ગયા ત્યારે યુવાન આવ્યો ગુસાઈજીના ચરણોમાં દંડવત કર્યા અને કહ્યું જયરાજ શું આ લીલા આજે પણ થાય છે ગુસાઈજીએ કહ્યું હા પ્રભુની લીલાઓ તો નિત્ય છે આજે પણ રોજ ઠાકોરજી વનરાવનમાંથી ગાયો ચરાવતા ચરાવતા ગોકુલ પર આવે આ લીલા ક્યાં થાય છે કે જાઓ વૃંદાવન શું મને દર્શન થશે આ લીલા ગુસાઈજી કહે હા તારો ભાવ સાચો હશે તો ઠાકોરજી તને જરૂર દર્શન આપશે મારા તને આશીર્વાદ છે અને આને તો એવી તત્પરતા લાગી કે મારે તો આ લીલાના દર્શન કરવા છે અને ગુસાઈજીએ કહ્યું છે તો મને ઠાકોરજી જરૂર દર્શન આપશે ગયો બ્રજમાં અને ગોકુલના પાદરે જ્યાંથી વૃંદાવન શરૂ થતું હતું ત્યાં જઈને બેસી ગયો સાંજ પડશે ને ઠાકોરજી આવશે પ્રભુની એ મોટી મોટી ગાયો પ્રભુનો એ વેણુ નાદ એ ગાયોના બાંધે ગળામાં બાંધેલી ઘંટડીનો એ મધુર સ્વર અને વેણુ નાદ કરતા કરતા પ્રભુ જરૂર પધારશે સાંજ વીતી રાત થઈ ગઈ બીજા દિવસની સવાર પડી ના તો ટગર ટગર વનની સામે જોયા કરે કે મને ગુસાઈજીએ મને કહ્યું છે ઠાકોરજી મને જરૂર દર્શન આપશે ભૂખ્યો તરસ્યો એક હટ લઈને બેઠો છે મને ઠાકોરજીના ગાયો ચારતા ચારતા દર્શન કરવા છે આખો દિવસ ગયો બીજો દિવસ રાત વીતી ગઈ ત્રીજો દિવસ ગયો ત્રણ ત્રણ દિવસ ભૂખ્યો તરસ્યો બેઠો રહ્યો અને ત્રીજા દિવસની સાંજ પડી છે ઠાકોરજીને ચિંતા થઈ આ ભોળો વૈષ્ણવ ગુસાઈજીએ તો આજ્ઞા કરી કે હા આજે પણ લીલા થાય છે અને પેલા વૈષ્ણવને એવો ભરોસો ગુસાઈજીએ કહ્યું તો જરૂર દર્શન થશે વાંક ગુસાઈજીનો નથી એમણે તો વાત સાચી કહી વાંક ભક્તનો નથી એ તો ભરોસે બેઠો છે પણ જો મેં દર્શન ના આપ્યા તો મારો વાંક ચોક્કસ અને જ્યાં સાંજ પડી દૂરથી પ્રભુનો વેણુનો નાદ સંભળાયો ઉભો થઈ ગયો આ વૈષ્ણવ અરે આ તો એ જ સ્વર છે જે ગુસાઈજી વર્ણન કરી રહ્યા હતા અને ગોળામાં બાંધેલી ઘંટડીઓના નાદ સંભળાવા તન 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 અને મોટી મોટી છ છ ફૂટ ઊંચી નંદ બાબાની ધોળી સફેદ ગાયો જેના પર સોનાના સિંગડા છે સોનાની ઘંટડી ગળામાં બાંધેલી છે ઠાકોરજીએ કુમકુમના થાપા લગાવ્યા છે માથે મોરપીચ બાંધ્યા છે એવી મોટી મોટી ગાયોના ઝુંડના ઝુંડ વૃંદાવનથી ગોકુલ તરફ આવ્યા ગાયોની ખુરરજ ઉડી રહી છે આખું રજથી મંડિત થયું છે વાતાવરણ કઈ દેખાતું નથી અને પેલો વૈષ્ણવ તો ઉભો થઈ ગયો હમણાં ગાયો ઘસશે ને મને ઠાકોરજીના દર્શન થશે અને જ્યાં ગાયો હટી ત્યાં સાક્ષાત નંદ નંદનના વેણુ નાદ કરતા દર્શન ચોધાર આંસુએ રડવા લાગ્યા વૈષ્ણવ અરે ગુસાઈજીની કેવી કૃપા થઈ મારો મનોરથ ગુસાઈજીએ પૂરો કર્યો આ તો ગુસાઈજીની કૃપા છે કેવળ દર્શન નહીં એ તો સાક્ષાત અનુભવ કરાવે અને ગાયો બાજુમાંથી નીકળે એટલામાં ઠાકોરજી નિકટમાં પધારે અને નજીક આવીને ઠાકોરજીએ કહ્યું તું ગુસાઈજીનો સેવક છે હા જય ગુસાઈજી તારે મારી આ લીલાના દર્શન કરવા હતા ને હા પ્રભુ આપે મારો મનોરથ પૂરો કર્યો અરે આટલો નહીં હું તો તારા સકલ મનોરથ પૂરા કરીશ લાવ તારો હાથ અને હાથ પકડી ઠાકોરજીને સદૈવ લીલામાં અંગીકાર કરી મનવાંછિત કાજ પૂરવાય આ ભક્તોના સકલ મનોરથો પૂરા કરવા શ્રી ગુસાઈજી ભૂતલ પર પધારે અને આગળ વર્ણન કરતા ગોપાલદાસ કહે હા ધન ધન શ્રી ગણ જે કરે ઉચરે શ્રી વિઠ્ઠલજી અવતાર આ સરસ્વત લીલા તે જન લહે આ દાસનો દાસ જય વારણે બારણે રહ્યો રે ઉત્સવ જે કરે એટલે કે આ ત્રીજા આખ્યાનનું જે ગાન કરે
એને શું ફળ મળે? તો કહ્યું, ઉચ્ચરે રે શ્રી વિઠ્ઠલ અવતાર, આ ગુસાઈજીના પ્રાગટ્યની કથા જે ગાય, આ સારસ્વત લીલા તે જન લહે. એને શું ફળ મળે? સાક્ષાત સારસ્વત કલ્પની લીલાનો પ્રગટ અનુભવ એને થઈ જાય. એવું આ ત્રીજા આખ્યાનનું ફળ છે. અને હવે યાદ કરે છે ગોપાલદાસ કે કૃપા તો થઈ ગુસાઈજીની કે મને આ બધી લીલાના દર્શન થઈ રહ્યા છે, પણ એ કૃપા કોની કાની થકી થઈ? કોની કાની થકી મારા પર ગુસાઈજી કૃપા કરી? તો કે આ ભાઈલા કોઠારીની કૃપા થકી. એમનો જો મને સંબંધ ન થયો હોત તો કદાચ ગુસાઈજીની કૃપાનો હું અધિકારી ન થયો હોત. અને એટલે એમને યાદ કરતા ગોપાલદાસે કહ્યું, આ દાસનો દાસ જાય વારણે. પ્રભુના દાસ કોણ? કે આ ભાઈલા કોઠારી, અને હું તો એમનો દાસ છું. વારણે હું તો નોછાવર થઈ જાઉં, કારણ કેવલ મને આ લીલાની કલ્પના નહીં પણ પ્રગટ આ લીલા જ્યાં ચાલી રહી છે ત્યાં હું પહોંચી ગયો છું. અને ક્યાં ઉભા છે ગોપાલદાસ? આ આખ્યાન ક્યાં ઉભા રહીને ગાયું ગોપાલદાસે? આ દાસનો દાસ જાય વારણે ક્યાં ઉભા છે? બારણે ઉભો રહ્યો રે ઉત્સવ જુએ. મહાપ્રભુજીના ઘરના દરવાજા આગળ ઉભા ઉભા અંદર જે ઉત્સવ ચાલી રહ્યો છે ચોકમાં, એ લીલાના ગોપાલદાસ દર્શન કરી રહ્યા છે. કેમ બારણે, અંદર કેમ નહીં? કારણ કે અંદર જો જતા રહે તો દેહભાન ભૂલી જાય, પછી વલ્લભ આખ્યાન ગાઈ ન શકે. અને ગાઈ ન શકત એટલે કહ્યું ને મેં પહેલા જ દિવસે, રસમાંથી છૂટા પડી રસગાન થાય, રસમાં ડૂબીને ન ગાઈ શકાય. એટલે બારણે ઉભો રહ્યો રે, બાકી તો ઉત્સવનો બધો જ આનંદ લીધો છે. જો ભીતર જતા રહ્યા હોત તો ઉત્સવ કરવામાં એવા મગ્ન થઈ જાય કે આગળના આખ્યાન ગાઈ ન શકત. ગુસાઈજીનું આખું ચરિત્ર ગાવું છે ને, આ તો હજી ખાલી વધારી ગાઈ રહ્યા છે, આ તો કેવળ વર્ણન ઉત્સવનું કરી રહ્યા છે. જો ભીતર જતા રહ્યા હોત તો વલ્લભ આખ્યાન ત્રણ આખ્યાનમાં પૂરું થઈ ગયો, પણ બારણે ઉભો રહ્યો રે ઉત્સવ જુએ. બીજો ભાવ એ, કારણ કે અંદર ક્યારે પ્રવેશું? જયારે ભાઈલા કોઠારી હાથ પકડીને મને અંદર લઈ જાય. કારણ કે જેની કૃપા થકી ગુસાઈજી મળ્યા છે એની કાની થકી મને પ્રાપ્ત થાય તો જ એનો આનંદ છે. પુષ્ટિ માર્ગમાં સીધા લાભ લઈ લેવામાં આનંદ નથી, પણ હાથ લગાડવાનો આનંદ છે. અહીંયા હું જારી ભરું, હું આરતી કરું, હું આ કરું એમ જાતે કરવાનો આગ્રહ નહીં, પણ બધા કરે અને હું હાથ લગાડું. કારણ કે હું તો અધિકારી નથી, પણ જેને હાથ લગાડ્યો એની કાનીથી મને લાભ મળી જશે, એની કાનીથી મારી કણિકા મહાપ્રભુજી આરોગી લેશે. આવો ભાવ પુષ્ટિ માર્ગનો. અને એટલા માટે જેટલા પાછળ રહો ને એટલી કાની વધારે. તમારી આગળ જો 10 જણા હોય, 15 જણા હોય, આની કાની નહીં તો આની કાની થી, આની નહીં તો આની કાની, આની નહીં તો આની કાની થી. હું જાતે કરું એવો આગ્રહ પુષ્ટિ માર્ગમાં નથી. કોના હાથે જારી ભરાય? સીધી સાદી ભાષામાં કહું ને તો જે હાથને ઠાકોરજી ઓળખતા હોય ને એના હાથે જારી ભરાય. એટલે કે જેના હાથ વધારે સેવામાં પહોંચતા હોય ને એ હાથને ઠાકોરજી ઓળખતા હોય છે. અને એના હાથે ભરો ને તો ઠાકોરજી પ્રેમથી આરોગે, અને પ્રેમથી આરોગે તો રંચક સેવા તમારી એ પહોંચી જાય. પણ બધાને ધક્કો મારીને હું ભરી આવું, જારી ભરાશે પણ તમે ખાલી રહી જશો. જારી તો ભરાઈ પણ તમે ખાલી રહી ગયા. અને જે આગળ ગયો એની જારી તો માટલીમાં લઈને પધરાવીને મૂક્યા, પાછી માટલીમાં, પાછી માટલીમાં, પણ જે છેલ્લી ભરે ને એની જારી જે રહી જાય, બાકી બધાની માટલીમાં જાય. એટલે ઘણી વાર આગળ પહોંચી જઈએ છે પણ નજીક જતા આપણને નથી આવડતું. ધક્કો મારીને આગળ જવાય પણ નજીક ન જવાય. નિકટતા તો દૂર રહીને પણ સંપાદિત થઈ શકે કે મારા થકી બધાને લાભ મળે. આવો જયારે ભાવ આવે ને ત્યારે તમે ઠાકોરજીની બહુ નજીક પહોંચી જાઓ. એટલે આગળ જવાનો આગ્રહ ન રાખો, નિકટ જવાનો કોશિશ કરો, પ્રભુની નિકટતા પામવાનો પ્રયાસ કરો. બસ આટલું ગણિત શીખી જશો ને ભક્તિ માર્ગનું તો પછી આનંદ માણી શકે. તો દાસનો દાસ જાય વારણે, બારણે ઉભો રહ્યો રે ઉત્સવ જોવે. કો એક ભગવદી તે સમય, કોઈ એક ભાગ્યવંત તે સમય. અને થોડા પાઠ્યાંતર ભેદ પણ છે. કોઈ એક ભાગ્યવંત એમ પણ એક ઉલ્લેખમાં છે,
કોઈ ભગવતી સમય કે સમય હું આ દર્શન કરી રહ્યો છું એવો આનંદ ગોપાલદાસ માણી રહ્યા છે. અને આમ કરી તૃતીય આખ્યાનને આપણે વિરામ આપીએ, ચતુર્થ આખ્યાનમાં પ્રયાસ પ્રવેશ કરીએ, કારણ કે આપણી પાસે દિવસો ઓછા છે, નવ આખ્યાન મારે ગાવા છે, એટલે તૃતીય આખ્યાનને વિરામ કરીએ. અને આનું ફળ એ છે કે આ જો ગાશો રોજ સાક્ષાત સારસ્વત કલ્પની લીલાનો અનુભવ તમને થશે એવો પ્રભાવ આ વાણીનો છે, ગોપાલદાસની ગુસાઈજીની આ વાણી છે. તો અતિથિ આખ્યાનને વિરામ આપતા બોલો ગુસાઈજી પરમ દયાળુ. આ ચોથું આખ્યાન એ સાક્ષાત ભાગવતજી છે. તમને બતાવીશ કઈ રીતે આ ભાગવતજી છે. જેમ ભાગવતજીના 12 સ્કંદ એમ અહીંયા 13 ટુક છે, એકમાં મહાત્મ્ય અને બીજો 12 સ્કંદ રૂપ આ એક એક ટૂંકો છે. એટલે કે ચોથા આખ્યાનના પાઠ કરવા માત્રથી તમને સાક્ષાત ભાગવતજીના પારાયણનું પુણ્ય પ્રાપ્ત થાય એમ આપણા ટીકાકાર આચાર્યોએ સમજાવ્યું છે. જો તમારે સમજવું હોય તો તમને સૌથી પહેલા એ સમજાવી દો, પછી કામ કરી. આપણી આ 12 સ્કંદની ગાથા જે ભાગવતજીમાં વર્ણિત છે એનું વર્ણન આ ચોથા આખ્યાનમાં કર્યું છે. ચોથા આખ્યાનમાં તમે જોવા જાઓ તો જે 12 સ્કંદોમાં વર્ણન છે એ સમગ્ર વર્ણન તમને આ ચોથા આખ્યાન એક એક ટૂંકમાં દેખાશે. જેમ તમે જુઓ ચોથું આખ્યાન ગાવ તમને પહેલા 12 સ્કંદો સાથેની સરખામણી સમજાવી દઉં. બધા હાથમાં પુસ્તક રાખજો એટલે તમે વધારે સમજી શકો. જેમ છેલ્લી ટૂંક જુઓ 13મી, સ્કંદ સંખ્યા 1000 પદસાર માહે સાર. ભાગવતજીમાં 12 સ્કંદ છે એટલે અહીંયા 12 ટૂંકમાં એ કથા કહી. સ્કંદ સંખ્યા 1000 પદ સાર માહે સાર, સાર નાય સાર એટલે ભાગવતજીનો 12 સ્કંદોનો સાર આ ઉપરની 12 ટૂંકોમાં આપી દીધો છે. તો પહેલું સ્કંદ એટલે શ્રીનાથજી બાવાનું જમણું ચરણ અધિકાર લીલા. અને એટલા માટે અહીંયા કહ્યું કે જીવનો ટાળ્યો દ્વંદ્વજી. જો પ્રથમ સ્કંદમાં કઈ કથા આવે, વ્યાસજીને ઉદ્વેગ થયો છે. અરે પ્રથમ સ્કંદમાં કથા આવે વ્યાસજીને શોક થયો કે અરે આટલા ગ્રંથો રચ્યા છતાંય હજી મને આનંદ કેમ નહીં. એટલે એ સ્કંદનું સૂચન આપ્યું કે અહીંયા કહ્યું જીવનો ટાળ્યો દ્વંદ્વજી. એ જે દ્વંદ વ્યાસજીનો હતો એ ટાળ્યો નારદજી આવીને. અને જગમાં વ્યાપ્યો મુખ મકરંદજી. મુખ મકરંદ એટલે કે વ્યાસજીએ જ્યારે નારદજી મળ્યા અને ભાગવતજીનો ઉપદેશ કર્યો અને પછી વ્યાસજીએ ભાગવતજીની રચના કરી અને પ્રભુના ભગવતા પ્રોક્તમ ભાગવતમ એટલે ભગવાને કહ્યું એ ભાગવત, તો જે પ્રભુના મુખનો સુગંધ મકરંદ છે તો જગમાં વ્યાપ્યો મુખ મકરંદ. ભાગવતજીની રચના થઈ પહેલા સ્કંદમાં. બીજો સ્કંદ એ સાધન લીલા. અને સાધન લીલામાં અહીંયા કહ્યું નિગમ રહસ્ય વિચાર કીધો સકલ જન નિસ્તા. વેદનો સાર આ જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું એવો પ્રશ્ન જ્યારે પરીક્ષિત મહારાજે કર્યો અને ત્યારે સુખદેવજીએ પ્રથમ દ્વિતીય સ્કંદમાં કહ્યું વરિયાનેશ તે પ્રશ્ન. તે મહારાજ તમે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે, આ જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું. તો કહ્યું અ હેતુ કે પ્રતિહતા, ભગવાનની ભક્તિ દ્વારા જીવનું પરમ કલ્યાણ છે એમ દ્વિતીય સ્કંદમાં સુખદેવજી બોલ્યા છે. અને એટલા માટે અહીંયા એના સૂચન રૂપે આ દ્વિતીય સ્કંદ છે બીજી ટૂંક. એટલે કહ્યું નિગમ રહસ્ય વિચાર કીધો સકલ જન નિસ્તાર, આ સમસ્ત જીવોનું કલ્યાણ એ વેદના સાર રૂપે ભગવાનની ભક્તિમાં જ છે. બાકી તો શ્રમ એ વહી કેવલમ, બાકી તો બધું શ્રમ છે. એટલે આમ બીજા સ્કંદનું પ્રતીક બીજી ટૂંકમાં આવ્યું. ત્રીજો સ્કંદ એ સર્ગ લીલા. અને સર્ગ શું છે, અશરીર ભગવાનનું શરીર સ્વીકારવું એ જ સર્ગ. અને એટલા માટે ત્રીજી ટૂંકમાં કહ્યું બ્રહ્મ કુળ હરી અવતર્યા તે ટાળવા ભૂમિભાર. એટલે પ્રભુ અશરીર વિષ્ણુનું શરીર સ્વીકારવું સર્જનમ સર્ગ. આ સર્ગ લીલા છે આ ત્રીજું ટૂંક. ચોથું છે વિસર્ગ લીલા.
અને વિસર્ગ એટલે વિવિધ પ્રકારનું સર્જન, એ એટલે અહીંયા કહ્યું ગુણ પ્રગટ વિવિધ પ્રકાર. ચોથી ટૂંકમાં જો ગુણ પ્રગટ વિવિધ પ્રકાર, તો એમ એ ચોથા સંદ એટલે વિસર્ગ લીલા, વિવિધ પ્રકારનું સર્જન, વિવિધ ગુણોનું સર્જન અહીંયા ભગવાને વિસર્ગ લીલામાં બતાવ્યું. એ ચોથા પાંચમું સ્કંદ એ સ્થાન લીલા છે, અને સ્થાન એટલે આધાર, વૈકુંઠ વિજય સ્થિતિ એ સ્થિતિ લીલા પંચમ સ્કંદ. એટલે અહીંયા કહ્યું સાર માયે સાર, જે સકળનો આધાર છે એ જ જગતનો સાર માયે સાર છે, એ જ વૈકુંઠ વિજય સ્થિતિ છે. પાંચ છઠ્ઠો સ્કંદ પોષણ લીલા, અને પોષણ એટલે ભગવાન ભાવનું પોષણ ભક્તોનું કરે છે, દરેકની ઉપર કૃપા કરે છે, એ જ પુષ્ટિ, એ જ પોષણ. તદ પોષણમ તદનુગ્રહ, કૃપા એ જ પોષણ છે. અને એટલા માટે અહીંયા કહ્યું ચલણ વલણે બોધવ્યા ભાવ અનેક પ્રકાર, હૃદય ભાવ અનેક પ્રકાર, બધાના વિવિધ પ્રકારથી ભાવનું પોષણ ગુસાઈજીએ કર્યું, એ જ એમની પોષણ લીલા, એ છઠ્ઠો સ્કંદ. સાતમો સ્કંદ ઉતિ લીલા, ઉતિવત કર્મ વાસના, વિવિધ પ્રકારની વાસનાઓ જીવમાં છે એમ સાતમા સ્કંદનું વિવરણ મહાપ્રભુજીએ કર્યું છે. સપ્તમ સ્કંદ એટલે અહીંયા કહ્યું મુખ સુગંધે મોયા અલી સકળતે આવી કરે રે ઝંકા, આ ભ્રમરની ફૂલ માટેની કેવી વાસના છે કે એના સુગંધથી મોહિત થઈને આ બધા ભ્રમરો ફૂલ તરફ ખેંચાય છે, એમ જ જીવની પણ વિવિધ પ્રકારની વાસનાઓ છે, સદવાસના અસદવાસના અને મિશ્ર વાસના. આમ ઉતિ લીલા, ઉતિવત કર્મ વાસના એ સાતમા સ્કંદની લીલા છે. આઠમો સ્કંદ એ મનવંતર લીલા, મોક્ષ ધર્મ, મોક્ષ ઉપયોગી ધર્મ એ જ મનવંતર છે. અને એટલા માટે અહીંયા કહ્યું ભુજદંડ પરસે ભય હર્યા એવા નાથ અમિત ઉદાર, કારણ ધર્મ દ્વારા અભયતા પ્રાપ્ત થાય. અને સ્વયં ગુસાઈજી ભુજદંડ પરસે પોતાનો હસ્ત મસ્તક પર પધરાવી એના સકળ ધર્મોને સિદ્ધ કરી એને એને નિર્ભય બનાવે છે એવા કૃપાળુ છે. તો આ મોક્ષ ઉપયોગી ધર્મ એ આઠમો સ્કંદ, આઠમી ટૂંક. નવમો સ્કંદ ઈશાનું કથા, અને ઈશાનું કથામાં નવમા સ્કંદમાં રાજા મહારાજાઓની વંશાવલીનું વર્ણન આવે છે કે આ વંશ સૂર્યવંશનું વર્ણન કે ચંદ્રવંશનું વર્ણન, આ વંશાવલી આવે. અને એટલા માટે નવમી ટૂંકમાં તમે જુઓ કહ્યું રાજ કાજે જોડિયા ઉચ્ચા વચ નરના, એટલે કે મોટા મોટા રાજા મહારાજાઓને પણ ભગવત સેવામાં ગુસાઈજી જોડી દીધા, એ ઈશાનું કથા, ઈશસ્ય અનુગામી નામ કથા, ભક્તોના ચરિત્ર એટલે એનું વર્ણન નવમા સ્કંદમાં આવ્યું. દશમ સ્કંદ એ નિરોધ લીલા, લૌકિક આસક્તિ છોડી અને ભગવત આસક્તિ જાગવી એ જ નિરોધ છે, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. અને એટલા માટે દશમ સ્કંદની ટૂંકમાં કહ્યું શ્રી યશોદોત્સંગ લાલિત પૂરણ અતિ સુકુમાર, અને દશમા સ્કંદમાં જ ઠાકોરજીના પ્રાગટ્યની કથા છે. નંદસ્તાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહાબલ તબદ્ભૂતં બાલકમંબુજે ક્ષણં ચતુર્ભુજં શંખ ગદા દ્વિધાયુધં શ્રીવત્સલક્ષ્મંગલ સૌભિકૌસ્તુભં પીતાંબરં સાંદ્રપયોધ સૌભગમ. તો ઠાકોરજી પ્રગટ થયા એટલે દશમ સ્કંદનું સૂચન કર્યું. અગિયારમો સ્કંદ એ મુક્તિ લીલા છે, અને મુક્તિ લીલા એટલે પ્રાકૃત દેહ છૂટે અને અલૌકિક દેહની પ્રાપ્તિ થાય, ભગવદ્ ધામની પ્રાપ્તિ થાય એ મુક્તિ છે. અને એટલા માટે અહીંયા કહ્યું અનેક કર્મ કયા પ્રભુજીએ નિગમને અનુસાર, કારણ કે એકાદશ સ્કંદમાં ઉદ્ધવજી અને ભગવાનનો સંવાદ આવે છે, અને ઉદ્ધવજી અનેક પ્રકારના ધર્મો અને અનેક પ્રકારના પ્રશ્નો કરે છે, ભાગવત ધર્મનું નિરૂપણ આવે છે એમાં, અને વિવિધ પ્રકારની અદ્ભુત ચર્ચા એકાદશ સ્કંદમાં આવી છે જેમાં ભાગવત ધર્મ આદિનું નિરૂપણ, નારદજી અને વસુદેવજીનો પણ સંવાદ આવે, નિમિરાજાની કથા આવે, અને નવ યોગેશ્વરોએ પણ અનેક પ્રકારના ધર્મો કયા. અને એટલા માટે એકાદશ સ્કંદનું સૂચન અહીંયા કર્યું અને એટલે એનું પ્રતીક બતાવ્યું અનેક ધર્મ કયા પ્રભુજીએ નિગમને અનુસાર, વેદો પ્રમાણે ભગવાને અનેક ધર્મના ઉપદેશ આપ્યા, આ એકાદશ સ્કંદનું પ્રતીક. અને બારમો સ્કંદ એ આશ્રય લીલા છે, અને આશ્રય એટલે ભગવત ધામમાં પ્રાપ્તિ, ભગવાનના ચરણોમાં પ્રાપ્તિ, ભગવાનનો આશ્રય સિદ્ધ થવો, અને ભગવત ધામની પ્રાપ્તિ એટલે બારમા ટૂંકમાં કહ્યું સદન અંગીકાર, એ સદન એ ધામમાં પ્રાપ્તિ થઈ, ઠાકોરજી એમાં એનો અંગીકાર કર્યો એટલે એ બારમા સ્કંદની આશ્રય લીલા છે.
બાર પદમાં બાર પ્રકારના સ્કંધોની ચર્ચા અહીંયા ભાગવતજીની કરી એટલે તેરમા ટૂંકમાં કહ્યું પદ સંખ્યા એ કયા સ્કંધ સંખ્યા એ કયા પદ સારમાં એ સાર અને ભક્ત પદ રજ પ્રતાપે સકલ સરિયાતા અથવા સ્કંધ સંખ્યા એ કયા પદ શ્રી ભાગવત રસરાજ ભાગવતજીનું આખું વર્ણનામાં કર્યું છે અને ભક્ત જન પદ રજ પ્રતાપે સકલ સરિયાતા ભાઈલા કોઠારીની કૃપાથી મને સકલ કાર્યો સિદ્ધ થયા એટલે આ ચોથું આખ્યાન એ સાક્ષાત ભાગવતજીના બારે બાર સ્કંદ છે આવો ગોપાલદાસ કે સ્વર મે સ્વર મિલાએ ઓર હમ પુકારે ગુસાઈ જી કો હે પદ બંધુ શ્રી વલ્લભ
शतनों करुण चार पोते अंगो अंग सुत शोभा सदन गीता ते पद बंधु संत संख्याए तरह पद श्री भगवत रस राज भक्त जन पद रज प्रताप सकल सरिया का ते पद बंधु श्री वल्लभ नंद जी त्रिभुवन मंगल परमानंद जी सर्व जीव गोपाल दास पर गुसाई जी ये करी मुखारविंद थी लेने चरणारविंद सुधी मैं पहला जेम कहू हतु अनेक प्रकार माध्यम थी कृपा प्रभु करे ए नेत्रो थी होय मुखारविंद थी होय श्रीहस्त थी होय के चरणारविंद थी होय ये चरणारविंद नी कृपा नो एहसास गोपाल दास करी रहे छे अत्यारे शुरुआत तो मुखारविंद मा पोतानु चरवित तांबूल मुकीने मुखारविंद नी कृपा करी पर हवे गोपाल दास की दृष्टि गई चरणारविंद तरफ प्रभु ना मुखारविंद नी महत्ता छे अने गुरु ना चरणारविंद नी महत्ता छे अज्ञान तिमिरांधस्य ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः अपना चरण अने एना पर तो कितनी गाथा गाई शकाय चरणारविंद ना चिन्हो जो एना एक एक चिन्हों की गाथा गाई है तो केटू आपू महात्म चरणारविंद पर आखी कथा कही सको तब एक एक चिन्हों जो गुणगान करो एवा चरण शिवल्लभ पद बंदो सदा सरस होत सब ज्ञान रसिक रटत आनंद सो करत सुधार फुपा एवा शिवल्लभ ना चरण अब साई जी ना चरणार माटे एटले हरिदास जी कहे के मीन रहत जल आसरे निकसत ही मर जाए त्यों श्री विठल नाथ के चरण कमल चितला जब माछली जल थी बार काढ़ो ने तड़पी ने मरी जाए एम भगवदी वैष्णव ने जरे वल्लभ ना चरण थी दूर करो ने तो ये पण जल ना वगर माछली जेम तड़पे एम चरणारविंद थी दूर थई भगवदी ओ तड़पे कि हमने वल्लभ ना चरण नथी देख मळता चरण नो आश्रय अमारो छूटी गयो छे एवी चरणारविंद नी आसक्ति भक्तो ने એટલે તો છેલ્લું સર્વોત્તમ સ્તોત્રનું નામ કહ્યું અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજો ધન આ બધા વૈષ્ણવનો વૈભવ શું છે વલ્લભના ચરણોની રજ છે ને એ જ જેનું સર્વસ્વ ધન છે એવા વલ્લભના સેવકો છે જેના માટે વલ્લભના ચરણની રજ જ સર્વસ્વ ધન છે એવા સેવાયેલા શ્રી મહાપ્રભુ છે તે પદ બંધુ જો અત્યાર સુધી ત્રીજા અખ્યાનમાં આ આ આ થતું હવે ચોથા અખ્યાનમાં થયું તે કયા પદ અહીંયા ગોપાલદાસે બંને રૂપે ગુસાઈજીને ગાયા છે ઘણી જગ્યાએ ગુરુ રૂપે ગાતા 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 યાદ આવી જાય આ તો નંદ નંદન રૂપે રાસ લીલા કરી એટલે ઠાકોરજી રૂપે પણ ગાયા અને ગુરુ રૂપે પણ ગાય બંને રૂપે ગાન છે વલ્લભાખ્યાનમાં ગુસાઈ એટલે તો છઠ્ઠા અખ્યાનમાં તમે જુઓ છેલ્લે છેલ્લે છઠ્ઠા અખ્યાનમાં જયારે ગાય કે ઠાકોરજી વંદી પધાર્યા અને સકળ બ્રજમાં સકળ બ્રજમાં પોડિયાવાલો વિનિધરસ સુખદાને श्री विठल भेज रूप तमा
ही सांभळा वाला त्याची सुरुवात करील. आपण म्हणताय ठाकोरजी नु केवू सुंदर चरित्र गायचे, पण आखू पूरू थवा आवे तरे श्री विठ्ठल द्विज रूप तमारी लीला एणी पेरे झाजी जी. आखू ठाकोरजी नी दिनचर्या गाई, कहू के आ ठाकोरजी माटे नथी गातो, आ गुसाई जी आपनी लीला गाऊ छे. जय लीला एणी पेरे झाजी जी ओळ अभिये केव चाल से जे प्रीत हमसु बाजी जी. તો પ્રભુ રૂપે શરૂઆત કરી એટલે આપણને કહે કે ઠાકોરજીનું ચરિત્ર ગાય છે, અને ગાતા ગાતા વિરામ થાય એટલે કહી દે એ ગુસાઈજી આપની આવી તો અનેક લીલાઓ છે. બંનેને સૂર કહા કહે દ્વિધ આંધરો બિના અમોલ કો ચહેરો, જેને પ્રભુ અને વલ્લભમાં ભેદ ન દેખાય એ જ સાચો વૈષ્ણવ છે. આપણે કહે તો હરિરાયજી શિક્ષા પત્રમાં કહે છે કે આસુરી કોણ જે શ્રીજી અને વલ્લભમાં ભેદ જાણે ને આસુરી છે. વાત ચાલી તો એ પણ બધાઈ તમને આપી દઉં કે આજ 22 તારીખથી 7 દિવસ માટે તમારી નજીક દાહોદમાં શિક્ષાપત્ર ઉપર 7 દિવસ કથા થવાની છે. તો આજ 22 તારીખથી એટલે 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી આ દિવ્ય ગાથા શિક્ષાપત્ર શ્રી હરિરાય મહાપ્રભુજીના એ દિવ્ય 41 પદો અદ્ભુત ચરિત્ર જેમાં અદ્ભુત ઉપદેશો વૈષ્ણવ જીવનના આપણને શ્રી હરિરાય મહાપ્રભુજી આપ્યા છે. તો આપની નજીક જ છે એટલે એવી વ્યવસ્થા કરજો કે અને ચિત પરિચિત લોકોને સમાચાર આપી દેજો કે 22 તારીખથી દાહોદમાં દાહોદના વૈષ્ણવ વતી તમને આમંત્રણ આપું છું. એ લોકો કહી ગયા છે બધાને આમંત્રિત કરી દેજો. તો આ બધાને આમંત્રણ છે એ શિક્ષાપત્રનું રસપાન કરવા માટે આ બધા જ જરૂર આવજો. તો આ શ્રી હરિરાય મહાપ્રભુના ગોપાલદાસ આદિ શ્રીજી અને પ્રભુમાં ક્યારે ભેદ જાણ્યો જ નથી, જોયો જ નથી. એટલે તો રામદાસ જયારે મીરાબાઈ ને ત્યાં ગયા ને કહ્યું ઠાકોરજી ના પદ ગાયો અને વલ્લભ નું પદ ગાયું, કહ્યું કરે ઠાકોરજી નું મેં કહ્યું છે, તો નારાજ થઈ ગયા. શું શ્રીજી ને અને વલ્લભ ને જુદા કરીને જાણો છો? અમારે તો આ જ પ્રભુ છે, અભેદ જાણે. ન્યારો દેખતો તો ન્યારો ગાતો. સુરદાસજી ને કહ્યું કે 1,25,000 પદ ઠાકોરજી ના લખ્યા, મહાપ્રભુજી નો એક ન લખ્યું. સુરદાસ હસી પડ્યા ને કહ્યું મેં તો વલ્લભ ના જ પદ ગાયા છે, ખાલી નામ ઠાકોરજી નું ધર્યું છે. મેં તો ભેદ જોયો જ નથી. દ્વિવિધ આંધળો જેને બે નથી દેખાતા એવો આંધળો છે. આંખ ભલે બે હોય પણ જુએ છે તો એક જ વસ્તુ. બે આંખ જુએ છે એક જ, એનું દ્રશ્ય એક જ છે. એમ જ આંખ શ્રીજી ને મહાપ્રભુ રૂપે હોય પણ આપણે તો બંનેને એક કરીને જાણવાનું. તો આમ તે પદ વંદો શ્રી વલ્લભ નંદજી, કોના ચરણ વંદો? એ શ્રી વલ્લભ નંદન જે છે ને એમના. કેમ? કારણ ત્રિભુવન મંગલ પરમાનંદજી, એ તો ત્રિભુવન નું મંગલ કરનારા ચરણારવિંદ છે, પરમાનંદ નું દાન આપનારા ચરણારવિંદ છે. સકલ જીવનો ટાળ્યો દ્વંદ્વજી, અને જેણે આ ચરણનો આશ્રય કર્યો છે એના બધા જ દ્વંદ્વો જતા રહ્યા. સબ દુઃખ દૂર ગયે તુમ દેખત હર, પરમાનંદ કીધું પરમ આનંદ ને પાયો છે. તુમ શરણાગત આવ્યો શ્રી વલ્લભ, તું શરણાગત, હું તમારા શરણે આવ્યો ને બધા દુઃખ ગયે. તુમ શરણાગત આવ્યો શ્રી વલ્લભ, તુમ શરણાગત આવ્યો શ્રી વલ્લભ, સબ દુઃખ દૂર ગયે તું દેખત, સુખ કો પાર ન પાયો શ્રી વલ્લભ, તું શરણાગત પાયો શ્રી વલ્લભ. સકલ જીવનો ટાળ્યો દ્વંદ્વજી, અને જગમાં વ્યાપ્યો મુખ મકરંદ, આપના મુખારવિંદ દ્વારા આ મકરંદ. કયો મકરંદ? કે ભાગવત સુદારસ બલકે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આવ્યો શ્રી વલ્લભ, તુમ શ્રી ભાગવતજીના વિવિધ પ્રકારના અર્થો કરી રાગ ભોગન શ્રીંગારનો સેવા માર્ગ આપી, અને આપના વચનામૃતની એ મકરંદ જગતમાં વ્યાપી, અને સાધારણમાં સાધારણ જીવને પણ એના ઘરને નંદાલય બનાવી એને યશોદાજી જેવા સુખનું દાન આપ્યા. સાચા ધનવાન બનાવ્યા, સાચું ધન કયું?
जा धन ते गोकुल सुख लियत सगरे काज सवारे ए धर्म ही ते पायो यह धर्म धर्म ही ते मोटा देवता ऋषि मुनियों तप करी करी ने ठाक्या तो एमने अधरामृत की कणिका न मिली ब्रह्मा जी माछलू बनी आया के प्रभु हाथ धोवा यमुना जी में आवशे ने तो अधरामृत ले लेशे माछलू बनी ने आया ठाकुर जी जोई गया ब्रह्मा जी आया छे अने पोतानो पीतांबर सखाओ ने आपी ने कहू आजे कोई हाथ धोवा न जता नो मारा पीतांबर थी लूछी दे रसखान जी ये जो कि काग के भाग कहा कही है हरी हाथ सो ले गयो माखन रोटी जे देवताओं ने न मळ्यो ए व्रजना कागड़ाओ लई गए भाग्यशाली छो तमे लोको जे ब्रह्मा जी ने नोतु मळ्यो ए रोज सवारे तमने प्रभु नी अधरामृत नी विश्री मळे छे तो तमारा जेवु भाग्य बीजा कोई नहीं जय जा धनते गोकुल सुख लियत सगरे काज सवारे અને ધન કયું છે આપણા ઘરે બિરાજતા ઠાકોરજી એ જ આપણું ધન છે કારણ કે એનાથી જ આપણને વ્રજનું સુખ મળવાનું છે પ્રભુ ઘરે પધરાવવા એટલે કેવળ પ્રભુની સેવા જ નહીં પણ વ્રજવાસીનું સુખ લેવું એનું નામ સેવા છે વ્રજભક્તોનો આનંદ લેવો એનું નામ સેવા છે એ સેવા એ આનંદ જગમાં વ્યાપ્યો મુખ મકરંદજી અને મહાપ્રભુજીને ગુસાઈજીની વાણીનું મકરંદ જગમાં વ્યાપ્યું અને ભાગવતજીના એવા સુંદર સુંદર અર્થો પ્રગટ કર્યા કે લોકો રસમત બની ગયા આનંદિત થઈ ગયા અને સૌથી વધારે આનંદ સ્વયં ઠાકોરજીને થયો એમ કહી અને આપણે અહીંયા આ વિરામ તરફ જઈ ગયા કે નંદ મહોત્સવનો આનંદ લેવાનો છે એટલે આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય વલ્લભાધીશ કી જય સાંઈજી પરમ દયાલ કી જય તો આપણે બધા જ નંદ મહોત્સવના આનંદમાં મગ્ન થઈ જઈએ બધા જ આનંદ કિલ્લોલ કરજો અને અહીંયા મનોરથી પરિવાર આજના મનોરથી હોય એ મંચ પર આવે અને પલ્લું જ્યારે ખોલશે ત્યારે નંદ ઘેરા નંદના ધ્વનિ કરીશું અમારા કીર્તનકાર હેરી હે નંદરાય કે આનંદ ભયો આઈએ સાથે મિલકર ગાતે અને મનોરથી આજના ઉપર આવી ગયા હેરી હે મૈયા હો આજે નંદ ભજ મે આનંદ ભયો કનૈયા લાલ કી
વૃક્ષો ઉપર સુંદર વેલો વીટળાયેલી છે,
तान धुनि मुनि मयूर रूपे सांभळे धरी ध्यान, है ना। मयूर आदि पक्षियों वृक्ष ऊपर ठाकुर जी ना वेणुनाद नो ध्वनि सांभळी ने पोतानी चंचलता मुकी मग्न बनी गया छे। तान धुनि मुनि मयूर रूपे आ मुनियो छे। वेणु गीत में जब कहो ना प्रायो बताम विहगा मुनियो वनिस्मिन कृष्णे क्षणास्त दूदीतम कल वेणु गीतम आरुह्य ये ध्रुव भुजान विचरत प्रवालान श्रणवंति मृद दशोग गीतान्य वाचा। गोपियां कहती हैं कि अरे सखी ये कोई पक्षी नहीं है, ये तो मुनि है। देखो किस तरह प्रभु की या वेणुनाद का श्रवण कर रहे हैं। तान मुनि धुनि मुनि मयूर रूप आ तो मुनियों से सांभळे धरी ध्यान नित्य लीला गान श्रवणे करे ते मधुपान। अने नित्य लीला ना गान श्रवण करी आ प्रभु ना वेणुनाद नो श्रवण करी ने मधुपान करी रहा छे। अने आगळ वर्णन करता श्री महाप्रभु जी ने जरे ब्रज पधारी ने लीला करी रहा छे महाप्रभु जी अने नो वर्णन गोपालदास आगळ करे छे। कुंज सदय सोहामणा शोभा करो नहीं पार મહાપ્રભુજીને વ્રજમાં થયા છે। રંગે તે રમતા દીઠડા બળદેવ શ્રી ગોવિંદ અને એમાં મહાપ્રભુજીની દ્રષ્ટિ ગઈ ગોકુળમાં દાઉજી બલરામજી અને ઠાકોરજી બંને ખેલી રહ્યા છે। અને બંનેને ખેલતા જોયા અને મનમાં એમ થયું એ પુત્ર ભાવે પ્રગટ છે મન ઉપન્યો આનંદ। અને બંનેની સામે જોઈને એમ થયું કે આ બંને મારા ઘરે લાલન બનીને પધારવાના છે, બંને મારા પુત્ર થઈને પધારવાના છે। તગડી બેઠકનું ચરિત્ર આવે છે બેઠક ચરિત્રમાં, બંને બાળકોને રમતા જોયા તો પેલા અમને એમ થયું કે આ તો સાક્ષાત બલદાવ અને કૃષ્ણ છે। બલદેવ શ્રી ગોપીનાથ કહીએ શ્રી વિઠ્ઠલ નંદાનંદ તે વેદ પંત વિસ્તાર સે મન ઉજન આપશે આનંદ। અને એ જ બલરામજી મારે ત્યાં બલદેવ શ્રી ગોપીનાથ ગોપીનાથજી સ્વરૂપે અને એ જ વિઠ્ઠલ એ જ શ્રી કૃષ્ણ મારે ત્યાં ગોસાઈજી સ્વરૂપે પધારશે અને પધારીને શું કરશે વેદ પંત વિસ્તાર સે જન આપશે આનંદ। વેદમાં ગૂઢ રૂપે છુપાયેલો આ ભગવત સેવાનો પ્રકાર રસાત્મક અને ભાવાત્મક ઈશ્વરની વાત કરે છે। વેદમાં બંને પ્રકારની ઉપાસના જોવા મળે છે, એક સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ એ જ્ઞાન માર્ગ નો પ્રકાર અને રસો વૈ સહ એ રસ માર્ગ નો પ્રકાર એ ભક્તિ માર્ગ નો પ્રકાર। તો વેદ પંત વિસ્તાર છે જન આપશે આનંદ, કારણ કે કેવલ વેદ નું પઠન એ જીવને આનંદ નથી આપતું, વેદમાં આનંદ છુપાયેલો છે। જો સૂરજના કિરણો સીધા હોય ને તો તાપ લાગે, પણ એ જ કિરણો જ્યારે ચંદ્રમા પર પડે તો ચંદ્રમાના કીતલ કિરણો શીતલતા આપે છે। સૂરજના જ કિરણો પણ ચંદ્રમા બનીને જ્યારે આવે ત્યારે શીતળતાનો અનુભવ કરાવે, જેમ દરિયાનું પાણી સાવ ખારું હોય પણ એ જ્યારે બાષ્પીભવન થઈને વરાળ બનીને વાદળ બને ને અને વાદળમાંથી વર્ષા થાય ત્યારે મધુરું પાણી, એમ જ વેદમાં કઠિન માર્ગ લાગે શુષ્કતા લાગે
રસાત્મકતા ના અનુભવાય, પણ એ જ જ્યારે વેદમાં એનો ફળાત્મક રૂપે ભાગવતજીનું જ્યારે રસપાન કરીએ તે પરમ મધુરતાનો અનુભવ કરાય. આમ ગુસાઈદેવ અને દાઉજીને જોઈને પ્રસન્ન થયા છે, કારણ કે આ બંને મારે ત્યાં બાળક બનીને પ્રગટવાના છે. અને ત્યાંથી મહાપ્રભુજી કેસી ઘાટ પધાર્યા અને એનું વર્ણન કરતા ગોપાલદાસ ગામ કરે. ત્યાંથી કેશી ઘાટ પધાર્યા કહી કથા તત્વ સમાધી રસપુંજ પુરુષો તમ પ્રમાણ સરસ્વતી તજિયાદી ગિરિરાજને આશ્વાસ દીધો તરી કોમળ ચરણ અર્પે તે સામા રસપુંજ પુરુષોત્તમ પ્રમાણે કે અમારા પૂર્ણ પુરુષોત્તમ એ રસયુક્ત છે, આનંદ યુક્ત છે, પ્રેમ યુક્ત છે, એમ પ્રમાણિત કર્યા ઠાકોરજીને. રસો વહી સહ રૂપે રસપુંજ પુરુષોત્તમ પ્રમાણ્યા અને સરસ્વતી તજી આદી બે અર્થ કર્યા. સરસ્વતી તજી આદિ એક અર્થ એમ કર્યો કે મહાપ્રભુજી પરિક્રમા કરતા કરતા છેક હરિયાણા સુધી થાનેશ્વર આવ્યા. કુરુક્ષેત્રના બેઠક થાનેશ્વર ક્ષેત્ર કહેવાય. અને અનેક પ્રસંગો થાનેશ્વરના ગુરજા સભરાય છે, રામાનંદ પંડિત છે, કેટલા પ્રસંગો થાનેશ્વરના. થાનેશ્વર પધાર્યા અને ત્યાંથી આગળ પધાર્યા નહીં, કારણ કે ત્યાંથી સરસ્વતીજી વહેતા હતા અને સરસ્વતીનું ઉલ્લંઘન ન કરવું એવી શાસ્ત્રોની આજ્ઞા છે. અને એટલે મહાપ્રભુજી પોતે મુખારવિંદનું સ્વરૂપ છે મહાપ્રભુજી શ્રી ઠાકોરજીનું. અને એટલા માટે સરસ્વતીનું ઉલ્લંઘન ન કરવું એટલે સરસ્વતી તજી આધી. અને તજીને મહાપ્રભુ ત્યાંથી પાછા વળી ગયા, એનું ઉલ્લંઘન ન કરે. અને એટલા માટે એ સમયે તો પાકિસ્તાન અને બધું ભારતમાં જ હતું, છતાંય મહાપ્રભુજી સરસ્વતી ઓળંગીને પેલે પાર નથી પધાર્યા. જુઓ તા ભલે હવે ભાગલા થયા, પણ મહાપ્રભુજીના 84 બેઠક જેવું ભારતમાં જ છે. આમ ઠાકોરજીની રચના એ સમયે કોઈ ભાગલા એને કોઈ વિચારે નહોતો. બીજી તમને એક વાત કહું, આપણે એમ કહીએ છીએ કે શ્રીનાથજી પાછા વ્રજમાં પધારશે, એમ આપણી જે એક માન્યતા છે કે શ્રીનાથજી પાછા વ્રજમાં પધારશે, તો શું રાજસ્થાન ગવર્મેન્ટ વાળા યુપીમાં જવા દે ગોવર્ધનનાથજી? કોઈ પોતાનું આટલું મોટું મંદિર બીજા સ્ટેટમાં જવા દે? પણ જો શ્રીનાથજી બાબાનો ચમત્કાર, જ્યારે સ્ટેટના ભાગલા પડતા હતા ત્યારે તો કોઈ પુષ્ટિમાર્ગ નહોતું, પણ શ્રીનાથજી ક્યાં પધારશે કે ગિરિરાજજીના પૂછરીના ભાગમાં, અને પૂછરીનો ભાગ આજે પણ રાજસ્થાન સ્ટેટમાં આવે છે. એટલે શ્રીનાથજી તો પોતાની વ્યવસ્થા કરીને જ પધાર્યા છે. એટલે પધારશે બ્રજમાં તો એમને સ્ટેટે ચેન્જ નહીં કરવું પડે, એટલે પ્રભુ તો એમની બધી જ અનુકૂળતા અને બધી જ આયોજન કરીને જ જાય છે. તો મહાપ્રભુજી સરસ્વતી તજી આદિ એ કરતા એમ કર્યું કે ઓળંગ્યું નહીં, અથવા બીજો અર્થ એમ કર્યો કે સૌથી વધારે ચિંતા સરસ્વતીજીને થઈ કે આ જુદા જુદા વિદ્વાનો બનીને ફરે તો છે, પણ શાસ્ત્રોના મનગણંત અર્થો કરી રહ્યા છે અને કાલ્પનિક અર્થો જોઈ શાસ્ત્રોના સરસ્વતીજી બહુ દુઃખી થયા. એવો ખેદ થયો કે કેવા મનોકલ્પિત અર્થો શાસ્ત્રોના લોકો કરી અને સમાજને આ દુનિયાને ગલત માર્ગે પ્રેરી રહ્યા છે, એની સાચી દિશા કોણ બતાવે? અને જ્યારે મહાપ્રભુજીને પ્રગટ થયેલા જોયા એટલે સરસ્વતી તજી આધી, સરસ્વતીજીએ પોતાની ચિંતા મૂકી દીધી, કારણ કે હવે તો સાક્ષાત વદના અવતાર પ્રભુના મુખારવિંદનો અવતાર શ્રી વલ્લભ થયા છે, એટલે હવે ભાગવતજીના સાચા અર્થો ભૂતલ પર પ્રગટ થશે. અને આમ કરીને સરસ્વતીજીની ચિંતા મટાડી. આપણે ત્યાં તો પ્રસંગ આવે છે ઉજ્જૈનનો, ત્યાં ઘટ સરસ્વતી નામનો બ્રાહ્મણ રહેતો, એવો પ્રકાંડ પંડિત કે સરસ્વતીજીને ઘડામાં પૂરી રાખે. અને જ્યારે કોઈ જોડે શાસ્ત્રાર્થ કરવા જાય ને, ઘડો લઈને જાય, એનું નામ જ પડી ગયું ઘટ સરસ્વતી. એટલે શાસ્ત્રાર્થ ચાલતો હોય ત્યારે વચ્ચેના ભાગમાં સરસ્વતીજીને ઘડામાંથી પ્રગટ કરે,
અને સરસ્વતીજી પુરાવો આપે કે આ સાચો છે તું ખોટો છો, એમ કરીને શાસ્ત્રાર્થ જીતીને આવે. એટલે બધે જ એનું નામ પ્રખ્યાત થઈ ગયું કે ઘટ સરસ્વતી એનું નામ બની. મહાપ્રભુજી ઉજ્જૈન પધારે, ઘટ સરસ્વતી શાસ્ત્રાર્થ કરવા માટે મહાપ્રભુજી પાસે આવ્યો, ગળામાં લઈને આવ્યો, ગળો મૂક્યો બાજુમાં, એક ગાદી પર મહાપ્રભુજી વિરાજમાન થયા. શ્રીજી સામે એક પછી એક શાસ્ત્રોના પ્રમાણો આપવા લાગ્યા. મહાપ્રભુજી નિરુત્તર થવા લાગ્યો. રાજુએ કે હમણાં ગળામાંથી બહાર આવશે, હમણાં બોલશે, હમણાં બોલશે, હમણાં બોલશે, પણ શાસ્ત્રાર્થ હારી ગયો, સરસ્વતીથી બોલ્યા જ નહીં. બહુ દુઃખી થયો. શાસ્ત્રાર્થ હારીને ઘરે આવ્યો ઘડો લઈને, અને સરસ્વતીજી પ્રગટ થઈ ગયા. પેલો ઘટ સરસ્વતી નારાજ થયો કે અરે સરસ્વતીજી આવું કેમ કર્યું? દરેક વખતે શાસ્ત્રાર્થ વખતે આપ બોલતા અને મને જીતાડતા, આજે બોલ્યા કેમ નહીં? ત્યારે કહ્યું સરસ્વતીજીએ કે જેટલા વિદ્વાનો છે એ મારા પુત્રો છે, અને પુત્રો હતા એટલે હું ઊભી થઈને બોલતી, પણ સામે પતિ બેઠા હોય તો મારાથી કેમ બોલાય? બોલો વાત્પતયે નમઃ, એટલે જ મહાપ્રભુજીનું નામ છે વાત્પતયે. મુખારવિંદનું અવતાર એટલે પ્રભુના મુખારવિંદમાં સાત ધર્મો છે, એ સાતે સાત ધર્મો શ્રી મહાપ્રભુજીમાં બિરાજમાન છે. પહેલું પ્રભુના બ્રાહ્મણોસ્ય મુખમાં આસુ રજાયતે, બ્રાહ્મણોનું પ્રાગટ્ય છે. તૈલંગ તિલક શ્રી મદવલ્લભ, દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ, આ બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા છે. સરસ્વતીજીનું મુખારવિંદમાંથી પ્રાગટ્ય છે, શ્રી વલ્લભ વાત પતે છે. અગ્નિનું પ્રાગટ્ય, મુખાદ અગ્નિ રજાયતે, મુખમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે. તો આપ વિરહા નર છે, આપ વૈશ્વાન નર છે, આપ અગ્નિ રૂપ છે. એવા અનેક સાતે ધર્મોની ચર્ચા કરી શકાય, હમણાં એનો સમય નથી. કમનીય સૌંદર્ય વિરાજે છે, ભોજન એમાંથી આરોગાય છે, વેદોનું પ્રાગટ્ય છે. તો મહાપ્રભુજીનું નામ છે વેદ પારગ, આ વેદને જાણનારા છે. કર્મ માર્ગ પ્રવર્તક, યજ્ઞ યાગાદીના માર્ગોને પ્રગટ કરનારા. કર્મ માર્ગ એટલે શાસ્ત્રોમાં કર્મ કરો, જે આપણે કર્મ કરીએ કર્મનો સિદ્ધાંત નહીં. કર્મ માર્ગ શાસ્ત્રોમાં કહેવાય યજ્ઞના માર્ગ, કે જે યજ્ઞ યાગાદીનો માર્ગ છે ને એને શાસ્ત્રોમાં કહેવાય કર્મ માર્ગ. કર્મ માર્ગ પ્રવર્તક એવા શ્રી મહાપ્રભુજી છે. તો જે સાત ધર્મો પ્રભુના મુખારવિંદમાં છે એ જ સાત ધર્મો શ્રી મહાપ્રભુજીમાં બિરાજે છે. તો સરસ્વતી તજી આધી એટલે કે સરસ્વતીજીની ચિંતા મટાડી કે હવે શ્રી વલ્લભ પધાર્યા એટલે હવે ભાગવતજીના ઉત્તમ અર્થો થયા, અને હવે મહાપ્રભુજી પધાર્યા. કારણ કે પૃથ્વી પરિક્રમા કરતા 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 મહાપ્રભુજી ઝારખંડ પધાર્યા છે. પરિક્રમા તીજી ચિત આઈ, નિકસી ચલે શ્રી વલ્લભ રાઈ, ઓર ઝારખંડ મેં પ્રભુને જતાઈ, અબ કે મોહી મિલો મન ભાઈ. ઝારખંડ મહાપ્રભુજી પધાર્યા અને ત્યાં શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે હે શ્રી વલ્લભ, આપ બ્રજમાં પધારો, હું આપની પ્રતીક્ષા કરી રહ્યો છું. પધારીને મારી સેવા જગતમાં પ્રગટ કરો, મારા મંદિરનું નિર્માણ કરો. અને જ્યારે આવી આજ્ઞા થઈ, એક વસ્તુ યાદ રાખો, આ એક પુષ્ટિ માર્ગ જે કેવો છે, જ્યાંના ભગવાન અને જ્યાંના ગુરુ બંને એક જ દિવસે પ્રગટ થયા છે. જે દિવસે મહાપ્રભુજીનું પ્રાગટ્ય, એ દિવસે જ ગિરનાથજી ઉપર શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું, બંને એક દિવસે પ્રગટ્યા. અને મહાપ્રભુજી પધાર્યા છે બ્રજમાં. ગિરિરાજને આશ્વાસ દીધો, ધરી કોમલ ચરણ, અને હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધર. શ્રીનાથજીની ભુજાનું પ્રાગટ્ય થયેલું છે નાગપંચમીના દિવસે. ભુજાનું મહાત્મ્ય વધી રહ્યું છે, મેળો ભરાય છે, અને કેવળ શ્રીનાથજીની ભુજાનું આરાધન બ્રજવાસીઓ કરવા લાગ્યા. અને શ્રીનાથજીની ભુજાની એવી પ્રભાવ બધાની પોતપોતાની મનોકામનાઓ પૂર્ણ થવા લાગી. અને સદુ પાંડેની ગાય રોજ ગિરિરાજજી ઉપર જાય. ગિરી કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ, આપ ગોવર્ધન નાથ હે, નંદ યશોમતી તેરા લાલ, બ્રજ સૌ કી ધુસના, ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા બ્રજના, મધુર વાદો હસિયા રે.
ઘડામાં પ્રગટેલા એ શ્રીનાથજી બાબા ઉભી રહી જાય અને થનમાંથી આપ મળે દૂધ વહેવા લાગે. બધા બ્રજવાસીઓએ જોયું, અરે આવું તો બે અવસ્થામાં થાય, ક્યાં અહીંયા કોઈ અખૂટ ધનનો ભંડાર હશે અને ક્યાં કોઈ દેવતાનું પ્રાગટ્ય થયું હશે. બધાને ચિંતન થયું, લાવો એકવાર પીછો કરીએ. પાછળ જતા 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 એકવાર જોયું તો આપ મળે દૂધ તળીને આવે અને જોયું તો ભુજાના દર્શન થયા. ભુજાના દર્શન થયા. શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી અંદરથી કંદરામાંથી કે રોજ મને દૂધ મોકલજો આરોગવા માટે. અને આમની દીકરી નરો રોજ કટોરામાં દૂધ લઈને જાય અને શ્રીનાથજી બાબાને પાન કરાવી નાખે. મુખારવિંદનું પ્રાગટ્ય મહાપ્રભુ જે અહીંથી પ્રગટ્યા ને ત્યાં મુખારવિંદ પ્રગટ થયો. અને હવે નિત્યનો ક્રમ બન્યો છે, મહાપ્રભુજી બ્રજમાં પધાર્યા છે. પધાર્યા બ્રજમાં, મુકામ કર્યો સધુ પાંડેના ઘરે. અને સધુ પાંડેના ઘરે મુકામ કરી રાત્રિના સમય પધાર્યા. સવારથી પધાર્યા, ચર્ચાઓ ચાલી છે. સધુ પાંડે પૂછે કે અહીંયા દેવ દમન પ્રગટ થયા છે, એમનું કોઈ શાસ્ત્રોમાં પ્રમાણ છે? અને મહાપ્રભુજી એક પછી એક ગર્ભ સંહિતાના પ્રમાણો આપવા લાગ્યા. ક્યારે તો શિંગાર મંડળમાં કલયુગના 4500 વર્ષ થશે ત્યારે સાક્ષાત પુરુષોત્તમનું પ્રાગટ્ય થશે. જો ગર્ભ સંહિતા કોઈ પુષ્ટિ માર્ગીએ નથી લખી, તો ગર્ગજી પ્રભુના પુરોહિતે લખી છે. એમાં સ્પષ્ટ નામ શ્રીનાથજી દેવ દમન ગોર્ધનનાથના નામથી ઠાકોરજી પ્રગટ થશે એવું પ્રગટ પ્રત્યક્ષ લખવામાં આવ્યું છે. પુષ્ટિ માર્ગ છે ને, એ શાસ્ત્રોક્ત પ્રમાણિત માર્ગ છે. મહાપ્રભુજી વિશે ભવિષ્ય પુરાણમાં લખ્યું છે, શ્રીનાથજી વિશે ગર્ભ સંહિતામાં લખ્યું છે. એ આપણા ગુરુ અને આપણા ઠાકોરજી એટલે આપણે ભગવાન કહીએ એટલે ભગવાન ન થઈ જાય, શાસ્ત્રોમાં પ્રમાણ હોવા. ગર્ગ સંહિતામાં બધા પ્રમાણો આપ્યા અને મહાપ્રભુજી એક પછી એક પ્રમાણ આપવા લાગ્યા. સત્સંગ ચાલ્યો છે, સાધ થવા આવી છે, એટલામાં પર્વત પરથી અવાજ આવ્યો, ઓ નરો મેરો દૂધ લા. અને એવું મધુર વચન શ્રી મહાપ્રભુજીના કર્ણમાં પડ્યા. પૂછ્યું કે આ કોનો અવાજ છે? એવું કે આ દેવ દમન જે પ્રગટ થયા છે ગિરિરાજજી ઉપર એમનો સ્વર છે. અને નરો મહેમાન આવ્યા હતા, મહાપ્રભુજી પધાર્યા હતા એટલે મોડું થયું, દૂધનો કટોરો લઈને દોડી છે નરો. ઠાકોરજીને દૂધ પાન કરાવીને પાછી આવી મહાપ્રભુજીએ કહ્યું કે કટોરામાં થોડું દૂધ બચ્યું છે, જોયું તો થોડું બચ્યું હતું. અને મહાપ્રભુજી અધરામૃતનું પાન કરી ગયા. આખી રાત્રી બધા જ ગામવાળા ભેગા થયા છે, એક વૃક્ષ નીચે મહાપ્રભુજી બિરાજ્યા છે અને અનેક પ્રશ્નોત્તરીઓ થઈ રહી છે, શ્રીનાથજી વિશેની અનેક ચર્ચાઓ ચાલી છે. અને મહાપ્રભુજી એક પછી એક પ્રમાણ આપી દેવ દમન શ્રીનાથના ગુણગાન કરી રહ્યા છે અને કહ્યું કાલે સવાર પડશે અને અમે ગોર્ધનનાથજીને પ્રગટ કરવા બધા સ્વામીજી અને કૃષ્ણનો મેળાપ થયો હોય એવો આનંદ બંને.
અને પછી જ્યારે ભાન આવ્યું અરે અત્યારે તો હું આચાર્ય સ્વરૂપે છું અને સાક્ષાત કૃષ્ણ એ શ્રાંતિ બાબા રૂપે છે એટલે જોડ્યા પછી બે હાથ અને પછી બંને હાથ જોડી દંડવત કર્યા અને કહ્યું કે મને પાટે પધરાવો અને એક નાનકડું મંદિર સિદ્ધ કર્યું થોડી શિલાઓ ભેગી કરી પાટ સુંદર તૈયાર કરી અને શ્રાંતિ બાબાને પાટે પધરાવ્યા કહ્યું કે એવો શિંગાર શું ધરવા અને કોઈની પાસે ધોતી હતી તો વસ્ત્ર હતું કોરું લઈને ધોતી સિદ્ધ કરી ઉપરનો ધરાવ્યો શિંગાર શું કરવા ચણોજીની અનેક વેલો ઉગતી હતી અને ગુંજા માળા સિદ્ધ કરી ગુંજા ધરાવી મોરપીચ બાજુમાં પડ્યું હતું અને એક વસ્ત્રની પાદ બનાવી અને મોરપીચ માથે ખોસી અને એક વેણું હાથમાં આપી અને દર્પણ બતાવીને કહ્યું જો બાબા આપ કેવા સુંદર લાગો છો અને કુમકુમનું તિલક કરી શ્રીનાથજી બાબાને પાઠ પધરાવ્યા ત્રિલોકમાં આનંદ વ્યાપી ગયો પાટે બેસાડીને ભોગ ધરાવ્યા ત્યાંથી પધાર્યા આપણે નિજ જન મન આનંદ વધાર્યો દૂરથી ધાતનતા ગોવર્ધન વસિયા રે મારે મન વસિયા વ્રજના મધુર વાલો હસિયા રે અવ્યલૌકિક લીલા શ્રીનાથજી બાબાની છે આપ લોકોને બધાઈ આપી દઉં આ ફેબ્રુઆરી મહિનામાં 15 તારીખ થી 19 તારીખ સુધી 5 દિવસનો શ્રીનાથજીમાં શ્રીનાથ ગુણગાનનો મહામહોત્સવ રાખ્યો છે અને એમાં બધા જ આમંત્રિત છે 15 ફેબ્રુઆરી થી 19 ફેબ્રુઆરી શ્રીનાથજીના દિવ્ય ગુણગાન પર કથા થશે અનેકવિધ મનોરથો થશે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો થશે અને વિશ્વભરથી લોકો ભેગા થવાના છે એમાં આપ લોકોને પણ આમંત્રણ આપું છું આજ ભેગા મળી બસ કરીને એવું આયોજન કરજો કે 5 દિવસ આપણે બધા જ સાથે મળી અને નાથદ્વારા દ્વારામાં મુકામ કરીએ અને શ્રીનાથજીનું સાનિધ્ય થાય તો આ બધા જ આમંત્રિત છો પાછળથી જે વ્યવસ્થા થશે નામ ઘોષણા કરી અને વ્યવસ્થા કરજો કે આ બધા લાભ લેવા આવે અને ખેલના દિવસો ચાલતા હશે એટલે શ્રીનાથજી બાબા ખેલશે અને એમની સાથે આપણે પણ હોળીના રસિયા ફૂલફાગ અને હોળી ખેલના આનંદ કરીશું તો આમ શ્રીનાથજી બાબા બિરાજ્યા છે મહાપ્રભુજી આનંદનું દાન કર્યું છે અને અહીંયા ગોપાલદાસ વર્ણન કરતા કહે છે ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ ઓર ગિરિરાજજીને આશ્વાસનની શું જરૂર આશ્વાસન કોને અપાય જેને કોઈ દુઃખ હોય દુઃખી હોય એને આશ્વાસન અપાય ને નહીં તો આશીર્વાદ દીધા કે આનંદ દીધો એમ લખવું જોઈએ પણ ગોપાલદાસ એમ ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ આશ્વાસન કેમ શું દુઃખ છે ગિરિરાજજીને પહેલું દુઃખ એ છે ગિરિરાજજીને કે મારી ભીતર નિકુંજ નાયક પ્રગટ થયા છે પણ હજી એમની સેવા થતી નથી એમને એમ કંદરામાં બિરાજે છે ને ખાલી દૂધ પીને દિવસો ગાળે છે અને શ્રીનાથજી પણ વ્રત લીધું હતું કે જ્યાં સુધી વલ્લભ ન મળે ને ત્યાં સુધી હું અન્ન નહીં લઉં ખાલી દૂધ પીને રહીશ ગુસાઈજીનો પણ એવો નિયમ હતો જ્યારે પરદેશ પધારતા નવનીત પ્રિયાજીની સેવા શ્રીનાથજીની સેવા ન કરી શકતા તો કેવળ દૂધ પીને દિવસ ગાળતા એ વાર્તા સાહિત્યમાં તો અહીંયા એક દુઃખ ગિરિરાજ બની ગિરિરાજજી તો હરિદાસ વર્ય છે હંતાય ભદ્રિન બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનો સહગો ગણયોસ્તયોર્ય પાનીય સુયવ સ્કંદર કંદ મૂલઈ વેણુ ગીતમાં ગોપીજનોએ કહ્યો હરિના દાસો તો ઘણા છે પણ હરિના દાસોમાં વર્ય કોઈ હોય તે ગિરિરાજજી છે અને એટલા માટે ભગવતીએ દુઃખ કયું એના માથે બિરાજતા ઠાકોરજીને જો સુખ ન હોય ને તો વૈષ્ણવ દુઃખી રહે તો આવા વૈષ્ણવ ગિરિરાજજી જેવા અને એના માથે બિરાજે છે શ્રીનાથજી અને એમની સેવા નથી થતી એટલે એ દુઃખ ગિરિરાજજીને છે પણ જ્યાં શ્રી વલ્લભના ચરણોનો સ્પર્શ થયો ને એટલે એક આશ્વાસન મળ્યું કે હવે વલ્લભ પધાર્યા તો હવે શ્રીનાથજીને પણ સુખ થશે તો આમ પહેલું કારણ આ રીતે આશ્વાસ બીજું દુઃખનું કારણ કે હજી વલ્લભ અને શ્રીજીનો મેળાપ નથી થયો અહીંયા શ્રીજીને તાપ છે શ્રી અમનીજી રૂપ શ્રી વલ્લભને મળવાનું અને અહીંયા વલ્લભને તાપ છે શ્રીજીને મળવાનું અને આ બંનેના તાપને જોઈ અમારા ગિરિરાજ બાવાને તાપ પ્રગટ થઈ ગયો અને એમને મનમાં એક જ તાપ છે કે ક્યારે કયો ક્યારે દિવસ આવે કે જ્યારે મારા શ્રીજી અને વલ્લભનો મેળાપ થઈ જાય અને આ તાપ ગિરિરાજજીને હતો એટલે ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ અને જ્યાં ચરણોનો સ્પર્શ કર્યો ને કારણ કે ગિરિરાજ બાવા છે ને
એ ચરણને ઓળખે છે. એટલે જ વેણું ગીતમાં કહ્યું, યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. જ્યાં ઠાકોરજી અને દાઉજીના ચરણોનો સ્પર્શ થાય ને, એટલે ગિરિરાજના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય. અને શ્રી વલ્લભના ચરણોનો સ્પર્શ થયો એટલે ઓળખી ગયા કે આ બીજું કોઈ નથી, આ એ જ છે કે જેને સારસ્વત કલ્પમાં અને ચરણોનો સ્પર્શ કરાવ્યો હતો. તો ગિરિરાજને આશ્વાસ દીધો, ધરી કોમલ ચરણ અને હરખે તે સામાં આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. અને કંદરામાંથી બહાર નીકળી દોડતા શ્રીનાથજી બાબા શ્રી વલ્લભને મળવા માટે પધાર્યા છે. અને આગળ ગામ કરતા ગોપાલદાસ કહે, હરી મણીને ચાલિયા ચરણા પે જાની જે ભાવ નવરંગ પ્રગટિયા મન પુષ્ટિ માર્ગમાં સૌથી પહેલું મંદિર કોઈ બાંધ્યું હોય તો શ્રી મહાપ્રભુજી બાંધ્યું છે. શ્રીનાથજી બાબા શ્રીનાથજીની આજ્ઞાથી જગ ઉદ્ધારક રૂપે બિરાજવું હતું. અને એટલા માટે સ્વયં શ્રી વલ્લભ મહાપ્રભુજીએ શ્રીનાથજી બાબાના મંદિરનું નિર્માણ કરી શ્રીનાથજીને પાટે પધરાવ્યા. આમ હળી મળીને ચાલ્યા ચરણાંત જ્યાં નિજ ધામ. અને ત્યાંથી મહાપ્રભુજી પધાર્યા પછી પ્રદક્ષિણા કરતા કરતા અડેલ, અડેલમાં શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. પણ અહીંયા શાસ્ત્રાર્થ કરવા અનેક વિદ્વાનો આવતા, સેવામાં ખૂબ અવેર થતી. અને એટલા માટે મહાપ્રભુજી નક્કી કર્યું કે હવે ચરણાંતમાં જઈને મુકામ કરો. આ ચરણાદ્રી પર્વત ગિરિરાજજીના ભાઈ છે, આ ત્રણેય ભાઈ છે. કાંતાનાથ પર્વત જે ચિત્રકૂટમાં છે, બીજા ગિરિરાજજી અને ત્રીજા ચરણાદ્રી. અહીંયા વામન ભગવાનના ચરણોના ચિહ્ન છે એટલે એને ચરણાદ્રી પર્વત કહેવાય. અને મહાપ્રભુજી ત્યાં આવીને મુકામ કરે છે. સારા દિવસો ફરી આવ્યા છે. વિઠોબાજીને આપેલું વચન શ્રી મહાપ્રભુજીને સ્મરણ થઈ રહ્યું છે. એ દિવસો નિકટ આવ્યા અને બાળક થવાનું છે. નવરંગ નાગર પ્રગટિયા મન પૂરવા બહુતામ. અને સકલ ભક્તજનોના મનોરથોને પૂરા કરવા માટે શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય ત્યાં થયું છે. અહીંયા આ દ્વિતીય આખ્યાનને વિરામ આપતા ગોપાલદાસ કહે, તત્વ સંખ્યા એ કયા પદ સાર માં હે સાર, હવે કાંઈક એક સ્તુતિ કરું શ્રી વલ્લભ રાજકુમાર. તત્વ સંખ્યા 28 તત્વો જે માનવામાં આવે ને, એટલે 28 ટૂંકમાં ગાયું. અથવા બીજો અર્થ એ કર્યો, મેં કીધું ને ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય, એનું દર્શન ગોપાલદાસને. એટલે કુલ 7 લાલજીને 28 પૌત્રો એટલે બાળકો થયા. તો આમ 28 સંખ્યા એ તત્વ સંખ્યા એ કયા એમ કહી, અને પૌત્રોની સંખ્યા ગુસાઈજીના એ 28 છે એ ગણાવી. એટલે અહીંયા કહ્યું તત્વ સંખ્યા એ કયા પદ સાર માય સાર. એટલે ગોપાલદાસજી એ છેક યજ્ઞ નારાયણ ભટ્ટી એટલે મહાપ્રભુજીના 7મા પૂર્વજથી એ દર્શન કરતા કરતા મહાપ્રભુજીના પ્રાગટ્ય, ગોપીનાથજી, ગુસાઈજી, 7 લાલજી અને એમના 28 બાળકો એ બધાની લીલાના દર્શન કર્યા. અને આમ દ્વિતીય આખ્યાનને આપણે વિરામ આપીએ. બોલો ગુસાઈજી તૃતીય આખ્યાન. અને ત્રીજા આખ્યાનમાં શ્રી ગુસાઈજીના પ્રાગટ્યના સમયનું વર્ણન છે. એવી કૃપા ગોપાલદાસ પર ગુસાઈજીએ કરી કે એ જ ક્ષણે ત્યાં બેઠા બેઠા, જ્યારે ગુસાઈજી સ્વયં વયોવૃદ્ધ છે એ સમય, પણ ગુસાઈજી પ્રગટ થયા હતા એ સમયનું દર્શન થવા લાગ્યું. તેને કાળ કર્મ નવ બાંધે રે, યમ તે શિર ધનુષ ને સાંધે રે. જેના પર કૃપા થાય ને એને કાળનું બંધન રહેતું નથી. એટલે કે
એ લીલા ભલે ગમે તે સમયે થઈ હોય પણ પુષ્ટિ માર્ગનો એક સિદ્ધાંત મહાપ્રભુજી આપ્યો છે, નિત્ય લીલા ભાવ, એટલે કે પ્રભુની લીલાઓ નિત્ય છે, ઇટરનલ છે, શાશ્વત છે. આજે પણ બ્રજમાં બધી જ લીલાઓ ચાલી જ રહી છે, થઈ રહી છે. એમને કહેવાય કે કરી હતી ભગવાન, ભગવાનનું નામ રૂપ ગુણ લીલા આ બધું શાશ્વત છે, અને શાશ્વત છે એટલે આજે પણ એ લીલાના દર્શન થઈ શકે, કારણ કે એ લીલાઓ ચાલી રહી છે. આ નિત્ય લીલાવાદનો સિદ્ધાંત, અખંડ લીલાઓ છે પ્રભુ. શ્રી મહાપ્રભુજી ચરણાંકમાં આવીને બિરાજે છે અને દર્શન કરી રહ્યા છે. ગોપાલદાસ શ્રી મહાપ્રભુજી હરખાઈ રહ્યા છે, પ્રસવ થવાનો સમય થયો છે. એટલામાં એ ચરણાંકના વનમાં એક બટુક નામનો સંન્યાસી હતો, એની પાસે વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ. આજે નાથદ્વારામાં શ્રીનાથજીના મંદિરની બાજુમાં વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ બિરાજ્યું છે, એ સ્વરૂપ આ સંન્યાસી પાસે. અને આ સ્વરૂપ વિઠ્ઠલનાથજીએ આજ્ઞા કરી એ સંન્યાસીને કે તું હમણાં ને હમણાં મહાપ્રભુજી પાસે જા, અને મહાપ્રભુજી પાસે જા અને એમને તું મારું સ્વરૂપ પધરાવી દે. અને પેલો સંન્યાસી વિઠ્ઠલનાથજીના સ્વરૂપને લઈને આવ્યો મહાપ્રભુજી પાસે, અને જ્યાં ઝાંપીજી મહાપ્રભુજીની ગોદમાં આપવા જાય અને ત્યાં દોડતા દોડતી 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 એક દાસી આવી, મહારાજ મહારાજ બધાઈ હૈ બધાઈ હૈ બધાઈ હૈ. અરે કહા ભયો, આપકે ઘર લાલન કો પ્રાગટ્ય ભયો. અને જ્યાં અટું એ વાત દાસી બોલી ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, આજે જુઓ ઠાકોરજી મારા ઘરે બે સ્વરૂપે પધાર્યા, એક વિઠ્ઠલનાથજીના સ્વરૂપે સેવા લેવા અને બીજા પુત્ર સ્વરૂપે સેવા કરવા માટે વિઠ્ઠલનાથજી પધાર્યા છે, તો મારા લાલનનું નામ હું પણ વિઠ્ઠલનાથજી રાખું છું. બોલો વિઠ્ઠલનાથ કી જય. શ્રી વલ્લભ ને વારે રે આનંદ અપારે રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. શ્રી વલ્લભ ને વારે રે આનંદ અપારે રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. જય હો. નંદ મહોત્સવ તો છેલ્લે કરીશું, અત્યારે ખાલી ધોળ ગઈને આનંદ કરી લઈશું. આનંદ કરવા
અને આમ ગુસાઈજી નો પ્રાગટ્ય ચરણાંતમાં થયો અને આ દર્શન આનંદ મહોત્સવના કે જ્યારે ગુસાઈજી પ્રગટ થયા અને જે આનંદ ચરણાંતમાં થયો જે માહોલ બન્યો જેમ ઠાકોરજીના પ્રાગટ્યના 8.5 શ્લોકોમાં ભાગવતજીમાં વર્ણન કરવામાં આવ્યું અથસ સર્વ ગુણોપેતઃ કાલઃ પરમ શોભનમ યરહે વાજ્ર જન્મક્ષ શાંતક્ષ ગ્રહતારકમ વિષમ પ્રસેદુર ગગનમ નિર્મલો ગુણોદયમ મહી મંગલ ભૂઇષ્ઠ પૂર ગ્રામ વ્રજાકરા. આમ 8.5 શ્લોકો આજે પણ જન્માષ્ટમી સમયે પંચામૃત પ્રાર્થના કરીએ ત્યારે આ 8.5 શ્લોકો બોલાય અને એમાં જે રીતે વર્ણન કરવામાં આવ્યું બસ એવું જ દર્શન અહીં ગુસાઈજીની સન્મુખ બેસેલા ગોપાલદાસને ગુસાઈજીના પ્રાગટ્યની લીલાના દર્શન. અને જ્યારે આ દર્શન પોતાની આંખે થઈ રહ્યા છે એનું પ્રમાણ એ કે દરેક ટૂંકમાં એમ બોલાય આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી આ આ આ આ દરેક ટૂંકમાં આ તે નહીં એ સમયે નહીં પણ મારી આંખની સામે આ બધી લીલા થઈ રહી છે. ચારે બાજુ વૈષ્ણવ આનંદ કિલ્લોલ કરી રહ્યા છે અને પલ્લામાં સુતેલા એ અલૌકિક સૌંદર્ય યુક્ત બાલક ઉપર જયારે ગોપાલદાસ ની દ્રષ્ટિ પડી જાણે એમ લાગ્યું કે સોનાના પલ્લામાં સાક્ષાત ચંદ્રમાં આકાશમાંથી આવી અને કોઈએ પલ્લામાં મૂકી દીધો હોય એવું સૌંદર્ય લાગ્યું. અને જ્યારે આવું મુખારવિંદ દેખાયું ત્યારે મુખમાંથી શબ્દો સરી પડે આ પોષ મધ્યાહે નવમે શ્રીનાથજી અત્તાજી ઉર ઉપન્યો કર્મોના હિસાબ કરનારો અવતાર નથી કે કેવા કર્મો કર્યા અને આ ફળ આપો આવું કર્મ કર્યા આવા ફળ આપો. આ તો કેવલ કૃપા જ કરવાનો છે. સાક્ષાત કૃપા અવતાર એ ગુસાઈજી છે અને એટલા માટે પોષ માસ પસંદ કર્યો કારણ કે પોષણ કરવા માટે પધાર્યા છે, પુષ્ટિનું દાન કરવા માટે પધાર્યા છે. આ પોષ મધ્યાહ્ને અને ક્યારે નવમે, કારણ કે નોમ એટલા માટે કે બે નોમ બહુ પ્રસિદ્ધ, એક રામ નવમી અને બીજું નંદ મહોત્સવની નવમી, આ બંને નોમ. અને એટલા માટે આ પોષ મધ્યાહ્ને નવમે. નવમે કેમ? પહેલો અર્થ તો એ કર્યો કે નવ એ પૂર્ણાંક છે એટલે આ કોઈ અંશ કલા આવેશ અવતાર નથી, આ પૂર્ણ અવતાર પ્રગટ થયો છે એટલા માટે નવમે. બીજો અર્થ એ કર્યો નવમે એટલા માટે કે રામનવમી ને નંદ મહોત્સવની નવમી એટલે કે આચાર્ય સ્વરૂપે પધારી અને રામની મર્યાદા રાખશે અને કૃષ્ણના આનંદનું દાન કરશે અને આમ બંને નવમી જે સાચવવાના છે એટલા માટે નવમે પધારે. આચાર્ય સ્વરૂપે પધારી રામની મર્યાદા ધર્મનું સ્થાપના કરશે અને નવમે એટલા માટે કે નંદ નંદન રૂપે આ રાસ લીલા કરી અને પોતે કૃષ્ણ સ્વરૂપ પોતે છે અને જે રીતે સારસ્વત કલ્પમાં ઠાકોરજી વ્રજભક્તોને આનંદનું દાન કર્યું હતું એવો જ આનંદનું દાન આ ગુસાઈજી પણ ભક્તોને કરવાનું છે એટલે નવમે. કોણ પ્રગટ થયું? વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું ને એટલે અહીંયા પાછો ઉલ્લેખ કર્યો નવમે શ્રીનાથજી. આ સ્વયં શ્રીનાથજી પધાર્યા છે આ પોષ મધ્યાહ્ને નવમે શ્રીનાથજી. સ્વયં એ જ નંદનંદન શ્રીનાથબાજી પોતે અહીં પધાર્યા છે આ પોષ મધ્યાહ્ને નવમે શ્રીનાથજી. અક્કાજી ઉર ઉપન્યો આનંદ. કયો આનંદ? નંદ ઘેર આનંદ માત્ર કરપાદ મુખોદરાદી જે વેદમાં બ્રહ્મની વ્યાખ્યા છે
એજ નંદ બાબાના ઘરે એ લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણ સંકૃપા નિધિ અને એ જ આનંદ ફરી આવ્યો એટલે અક્કાજી ઉર ઉપન્યો આનંદ પુત્ર નથી કહ્યું એ આનંદનું પ્રાગટ્ય થયું છે પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું છે અક્કાજી ઉર ઉપન્યો આનંદ આ ચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટી કોણ પ્રગટ થયું છે વૃંદાવનના ચંદ વૃંદાવને શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મે ભક્તિ ચાંદની છાય શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મે ભક્તિ ચાંદની છાય ગોપાલદાસ કરતા ગાન કરે છે આ સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાય સુહાય રૂડા કંઠ નાદ આહલાદ ઉપન્યો તે અંગો અંગ ઘણો આ સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાય ધોળ ગાઈ રહી છે કોણ સૌભાગ્ય સુંદરી કારણ કે જેને જે અવસર હૃતે તે મહાભાગ્યવાન જેને આવા અલૌકિક દર્શન થયા હોય એના કરતા વધારે સૌભાગ્યશાળી કોણ અને એટલે ઠાકોરજી રાસમાં પણ ગોપીઓને બોલાવ્યું વેણુ નાદ કરીને જયારે ગોપીઓ આવ્યા કહ્યું સ્વાગતમ વો મહાભાગા મહાભાગા કહ્યું કારણ કે જે તમને આનંદ મળવાનો છે આ કોઈ કર્મોનું ફળ નથી આ તો મારા કૃપાથી ભાગ્ય મળ્યું છે કૃપાનું ફળ છે એટલે મહાભાગા કહ્યું આ સૌભાગ્ય સુંદરી અને એટલા માટે ભાગ્યશાળી કોણ જેને આજ જીવનમાં આજ દેહથી ભગવત